તો આપણે જોઈ શકીએ છીએ કે મોબાઈલ છે, મોબાઈલ ફોન તે પણ આમાંથી મળી આવ્યો છે. અને તમામ પ્રકારની વસ્તુઓ જે છે તે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અનેક ઝીણી ઝીણી વસ્તુઓ છે તે બહાર આવી રહી છે. કોઈના સોના મોહરો હોય કે પછી કોઈની સાથે જોડાયેલી વસ્તુઓ હોય તે આમાંથી બહાર આવી રહી છે. અને કદાચ કોઈ વ્યક્તિઓ જે છે તે આમાં મૃત્યુ પામ્યા હોય ને તેના સાથે જોડાયેલી હોય તો તેની જે ઓળખાણ છે તે કદાચ થઈ શકે છે. તે માટે આ વસ્તુઓ જે છે ખૂબ કિંમતી કહી શકાય, ખૂબ મહત્ત્વની કહી શકાય. અને જે રીતે આપણે જોઈ શકીએ છીએ કે આમાંથી જે કાટમાળ છે તેમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. હાલ અમે જે જગ્યા પર ઊભા છીએ તે જમીન કાળી છે, કારણ કે ગઈકાલે જે આગ લાગી 24 કલાક જેટલો સમય થયો હશે. કાલ આ જ સમયે બાળકો જે છે એ રમતા હશે, એ મસ્તીમાં રમતા હશે, રમવા આવ્યા હશે, પરંતુ એમને ખબર નહીં હોય કે તે અહીં આવ્યા છે. તે કદાચ જિંદગીમાં પાછા ફરી ક્યારેય નહીં જઈ શકે, પોતાના ઘરે નહીં જઈ શકે, પોતાના સ્વજનોને નહીં મળી શકે. આ પીડા એટલી બધી છે કે કદાચ એમના સ્વજનો જ વધારે સમજી શકે છે, આપણે એટલી સમજી નથી શકતા. અને હાલ જે છે આપણે જોઈ શકીએ કે હજી પણ કામ ચાલુ છે, કાટમાળ જે છે તેને હટાવવામાં આવ્યો છે અને જે તમામ પ્રકારના પતરા છે તેને હટાવવામાં આવ્યા છે. ઇટાચી દ્વારા તમામ પ્રકારનો કાટમાળ જે છે તે કાઢવામાં આવ્યો છે. અને જે મૃતકોની વાત કરવામાં આવે તો સંખ્યાનો આંકડો જે છે સતત વધી રહ્યો છે. અને ગઈકાલે જે છે અહીં ગેમ ઝોન હતું અને ખૂબ સરસ ગેમ ઝોન હતું, બાળકો રમવા કદાચ આવ્યા હશે, તે સરસ ગેમ ઝોન જોઈને રમવા આવ્યા છે, પરંતુ તેમને ખબર ન હોય કે આની નીચે જે છે તે દતાઈ જવાના છે, આની નીચે તે કાયમી પોટી જવાના હશે. અનેક નાના ભૂલકાઓ હતા તેમની સાથે, અનેક લોકો હતા અને આ કાટમાળ જે છે તેમને ભરખી ગયો અને આ ગેમ ઝોન જે છે તેમનો જિંદગી માટેની છેલ્લી ગેમ બની ગઈ. કદાચ એ મસ્તી કરવા આવ્યા હશે, આનંદ કરવા આવ્યા હશે, પરંતુ જે પ્રકારની ઘટના બની, તમામ બાળકો સહિત અનેક લોકો જે છે તે ઘટનામાં હોમાઈ ગયા અને ઠેર ઠેર ચિચિયારીઓ સંભળાઈ રહી છે. અને જે 25 મે 2024 એટલે કે આ દિવસ રાજકોટમાં જ્યારે પણ બોલવામાં આવશે ત્યારે હંમેશા કાળા અક્ષરે લખાશે, કારણ કે રાજકોટ માટે કહી શકાય કે સૌથી ગોજારી ઘટના બની છે, ઇતિહાસમાં ન બની હોય તેવી ઘટના બની છે. અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે બને છે ત્યારે માણસ પાસે તેને જોવા સિવાય, તેને મૂક પ્રેક્ષક બનીને જોવા સિવાય તેની પાસે કોઈ ઓપ્શન હોતો નથી. અને હાલ તો જે છે તમામ પ્રકારના પગલાઓ લેવાઈ રહ્યા છે. તેમનું સરકારી તંત્રનું કહેવું છે કે અમે તમામ પ્રકારના પગલાં લેશું. અનેક પ્રશ્નો છે, હજી પ્રશ્નો યથાવત છે, પરંતુ એ પ્રશ્નોના જવાબો આપણી પાસે નથી. ને જવાબો મળશે તો પણ શું થશે, જે જિંદગીઓ ગઈ છે તે ક્યારેય પાછી નથી આવવાની. અમુક રકમો જાહેર કરવામાં આવશે, અમુક આંકડાઓ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ જે છે જિંદગી જે છે તે હોમાઈ ગઈ છે, તેની કોઈ પાછી નથી લાવી શકવાનું, એક સત્ય છે, એક હકીકત છે. અને આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે માણસ તરીકે કેટલા પાંગડા છીએ, કેટલા આપણે નિર્દય છીએ તે પણ આપણે અહીં જે છે સાબિત કરતા હોઈએ છીએ, કારણ કે આ પ્રકારની ઘટનાઓ જ્યારે વારંવાર બને છે છતાં આપણે કંઈ નથી કરી શકતા. અને જે સ્વજનો પોતાના બાળકોને ગુમાવે છે, જે સ્વજનો પોતાના પરિવારજનોને ગુમાવે છે, તેમની પીડા જે છે જિંદગીભરની પીડા બની જતી હોય છે. અને અત્યારે આપણે જોઈએ તો NDRFની ટીમો જે છે તે તૈનાત કરવામાં આવી છે અને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમામ પ્રકારનો કાટમાળ જે છે તેને હટાવવામાં આવી રહ્યો છે. GCBO છે અનેક છે, ઇટાચી અનેક છે અને તમામ પ્રકારના સંસાધનો છે તે કામે લગાડી દેવામાં આવ્યા છે. અને તમામ પ્રકારનો જે કાટમાળ છે તે અહીંથી ખસેડવામાં આવી રહ્યો છે. ગઈકાલનો દિવસ હતો અને તમામ પ્રકારના લોકો જે છે અહીં આવતા હશે, મોજથી આવતા હશે, ખુશી ખુશી આવતા હશે, રમવા આવતા હશે, જીવનનો આનંદ માણવા આવતા હશે. વેકેશનનો સમય છે અને અહીં જે છે ગઈકાલે શનિવારનો જે દિવસ હતો તો વીક ઓફ હતો, એટલે ઘણા લોકો જે છે પોતાના બાળકોને લઈને અહીં આવ્યા હશે, ખુશીઓ મનાવવા માટે આવ્યા હશે, પરંતુ તેમને ખબર નહીં હોય કે આ ખુશી જે છે જીવનભરનું દુઃખ દઈને જવાની છે. એ મા બાપની પીડા જોવો, હજુ પણ એ મા બાપ ધ્રુસકે રડી રહ્યા છે, કારણ કે એમને એમના બાળકો નથી મળ્યા. મૃતકોના માતા પિતા રડી રહ્યા છે કારણ કે એમને બાળકો ગુમાવ્યા છે. અને અનેક લોકો હજી પોતાના બાળકોને શોધી રહ્યા છે, એમની આંખોમાં હજી પણ ક્યાંક આશા દેખાય છે કે ક્યાંકથી મારું બાળક મળી આવે, ક્યાંકથી એની જે આશા છે તે આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ બહાર બેસીને એ પોતાના બાળકોને શોધી રહ્યા છે કે ક્યાંકથી કોઈક એવા સમાચાર આવે કે તમારું બાળક જે છે હોસ્પિટલમાં છે. અને મૃતક કોઈ પણ માણસ જે છે તે આ પીડા સહન ન કરી શકે એટલી જે છે આ ગોઝારી ઘટનામાં જે છે એવી પીડા આપણે જોવા મળીને હાલ તમામ પ્રકારનો જે કાટમાળ છે, અનેક જિંદગીઓ આ કાટમાળમાં દટાઈ ગઈ. અને દિવસ જે છે જ્યારે પણ લખાશે આ દિવસ ત્યારે તારીખમાં ત્યારે હંમેશા કાળા અક્ષરે લખવામાં આવશે. આ ગોઝારો દિવસ જે છે રંગીલા રાજકોટને કાળ મુખો બનાવીને ગયો છે અને અનેક જિંદગીઓ જે છે તે હોમાઈ ગઈ છે. અને હાલ આપણી પાસે પણ મૂક પ્રેક્ષક બનીને જોવાની, શોક વ્યક્ત કરવા સિવાય કશું જ આપણી પાસે નથી. દરેક શબ્દો ટૂંકા પડશે અને અનેક આંસુડાઓ સરી જતા હોય છે, અનેક શબ્દો જે છે આપણે બોલતા હોઈએ છીએ પરંતુ તેની કોઈ અસર હોતી નથી, કારણ કે આ પ્રકારની ઘટનાઓ જે છે વારંવાર બનતી હોય છે. એ પછી સુરતનો તક્ષશિલા કાંડ લઈ લ્યો કે પછી
પછી મોરબીનો જે બ્રિજની જે ઝૂલતા બ્રિજની ઘટના લઈ લ્યો, કે પછી હમણાં જ જે છે વડોદરામાં હરણીની નદીમાં જે છે બાળકો ડૂબી ગયા અને ફરી પાછા આજે આપણે ત્યાં ને ત્યાં જ આવીને ઊભા છીએ. અને આ આપણી પીડા છે, આ આપણી જે કહેવાય કે એક માણસ તરીકેની આપણી પીડા છે, જે આ પ્રકારની ઘટનાઓમાં અનેક જિંદગીઓને એક સાથે આપણે બળતા જોઈએ છીએ, હોમાતા જોઈએ છીએ, ત્યારે આપણે મૂક પ્રેક્ષક બનીને ફક્ત જોતા હોઈએ છીએ, એના સિવાય આપણી પાસે કશું જ હોતું નથી. અને હાલ જે છે 24 કલાક જેટલો સમય થયો છે. ગઈકાલે આપણે જોઈએ તો અહીંયા તમામ પ્રકારની જે છે બાળકો રમતા હતા, તેમના માતા પિતા રમતા હતા અને અહીંયા આવીને તેઓ ખુશીઓ મનાવવા આવ્યા હતા, પરંતુ તેમને ખબર નહીં હોય કે કદાચ જિંદગીની આ ખુશીઓ જે છે છેલ્લી ખુશીઓ બની જશે અને તમામ લોકો આ કાટમાળ છે તેમાં દટાઈ ગયા છે, તેમની જિંદગી જે છે આ કાટમાળમાં હોમાઈ ગઈ છે. અને આપણે બસ હવે આ કાટમાળને જોઈ શકીએ છીએ, એ તમામ લોકો જે છે કેટલી ચિચિયારીઓ પાડી હશે છેલ્લી ઘડીએ, બાળકોએ કેટલી ચિચિયારીઓ પાડી હશે, એની પીડા આપણે ક્યારેય શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા. તો આપણે જોઈ શકીએ છીએ કે કાટમાળ છે તેને હટાવવામાં આવી રહ્યો છે, મોટાભાગનો કાટમાળ જે છે હટાવીને તેને બહાર જવા દીધો છે, પરંતુ અહીં હજી પણ જે છે કાટમાળ હટાવવાની જે પ્રક્રિયા છે તે ચાલુ છે. અનેક જવાનો કામે લાગેલા છે, જીસીબીઓ છે મૂકવામાં આવી છે, તમામ પ્રકારના સંસાધનોની જે વ્યવસ્થા છે તે અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, મૂકી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ છે તે પણ કામે લાગી ગઈ છે અને તમામ પ્રકારનો જે અહીંનો કાટમાળ છે, જે કાટમાળ ટીઆરપી જે ગેમ ઝોન છે તેનો તમામ પ્રકારનો કાટમાળ છે તે અહીંથી હટાવવામાં આવી રહ્યો છે. અને હાલ તો જે છે તમામ લોકો જે છે તંત્ર પણ જે છે કામે લાગી ગયું છે. Thank you.